અમેરિકન મામલતદારને બોગસ સહી સિક્કા સાથે મહાદેવિયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમો કરાયા, જેને પગલે અમેરિકન મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ખોટી સરકારી કચેરી, ખોટું ટોલ નાકુ, નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 85 વધુ લાભાર્થીઓને ફાળવી દીધો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. કેટલાક અજાણ્યા ભેજા બાજુએ પ્રત્યેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી પણ વધુનું કૌભાંડ આચર્યું છે. એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈ અને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઇસમોએ મહાદેવ્ય ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી, અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોલ્ડ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપતા તેમના પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતાં મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવ્યા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024ના રોજ મામલતદારને મળવા પહોંચેલ, જેઓ ઉમરકોટની જમીન અંગ્રેજી અરજીનું પંચનામું કરવા મામલતદારને કહેલું હતું. જોકે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે વ્યક્તિના નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું, જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરાયો છે. વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેથી હુકમની કોપી બતાવવા મામલતદાર ચોંકી ઉઠ્યા હતા. અમીરગઢ મામલતદારે પોતાની કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ ન થયા હોવાનું મામલતદારને જાણવા મળ્યું હતું. હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોલ્ડ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી. જોકે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું હતું. જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી. આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. મહાદેવ્ય ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે આવા હુકમો આશરે 85 વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવ્યા છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટના મહાદેવ્યાના વ્યક્તિએ આપેલ બનાવટી હુકમ આધારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રવીણ પટેલ, GTV ન્યૂઝ, બનાસકાંઠા.